હું રીમા રાવ છું, રજિસ્ટર્ડ ડાયટિશિયન. અને એટ ધ આઉટસેટ આઈ વુડ લાઈક ટુ થેન્ક વસુંધરાજી અને કિડની વોરિયર્સ ફાઉન્ડેશન ફોર હેવિંગ ઇન્વાઇટેડ મી. આજે આપણે વાત કરીશું રીનલ ડાયટની. કિડની વાળા પેશન્ટે શું ખાવું જોઈએ? તો થોડી માત્રામાં ખાવું, ઉત્તમ ગુણવત્તાવાળું પ્રોટીન ખાવું, ઓછા મીઠાવાળો આહાર ખાવો, તેલ, ચરબી અને તળેલા ખાદ્યો ઓછી માત્રામાં લેવા, ઉચિત ફળો અને શાકભાજીની પસંદગી કરવી, ઓછી ચરબીવાળો દૂધ અને દૂધની બનાવટો લેવી અને રોજ કિડની યોગ્ય આહાર લેવો. આ એક લાઇફસ્ટાઇલ ચેન્જ છે, તમારા જીવનશૈલીમાં તમારે આને વણી લેવું જોઈએ. નાઉ, કિડનીના રોગમાં આહાર શા માટે મહત્વ છે? કારણ કે શરીરમાં જે પાચન અને ચયાપચયના અંતે જે ગંદકી ઉત્પન્ન થાય છે એને કિડની એ ફિલ્ટર કરવાનું કામ કરે છે. કિડની આપણા શરીરનું ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે, પાણીનો સંગ્રહનું સંતુલન કરે છે, બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે, શરીરમાં મીઠાનું સંચય કરે છે, કિડની દ્વારા પોટેશિયમ ફોસ્ફરસનું ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે, જે લાલ રક્ત કણો ફરીથી ઉત્પન્ન કરવા માટે હોર્મોન્સની જરૂરિયાત પડે છે તે કિડની પૂરું પાડે છે, શરીરમાં વાઇટામિન ડી ના અવશોષણ માટે જે શક્તિ જોઈએ છે એ પૂરી પાડે છે કિડની. નાઉ, આહારનું આપણે કેન્દ્ર બિંદુ જોઈએ તો ક્રોનિક કિડની ડિઝીઝની અંદર મહત્વના ઘટકો છે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, કોલેસ્ટ્રોલ, કોલેસ્ટ્રોલ એક જાતની ચરબી જ છે, અને ફોસ્ફરસ જે ખાસ કરીને ત્રીજા તબક્કામાં જોઈએ છે. હિમોડાયાલિસિસની અંદર કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, કોલેસ્ટ્રોલ, સોડિયમ, પ્રવાહી, ફોસ્ફરસ અને કેલ્શિયમ આ મહત્વના ઘટકો બને છે. દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે આહારની, તો એ શેના ઉપર નિર્ભર છે? તો સૌથી પહેલા તો એનું કદ કેવું છે, એનો તબક્કો કયો છે, એનું પોષણનું સ્તર કયું છે અને એના જે લેબના નિદાનના જે રિપોર્ટ્સ છે એ કેવા છે. એવી જ રીતના હિમોડાયાલિસિસની અંદર કદ, પોષણ અને લેબ નિદાન આ ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે. અને આપણે આ બધું જોયા પછી આહારનું લક્ષ્ય શું હોવું જોઈએ? તો સીકેડીની અંદર વજનની જાળવણી, પોષણ સ્તરની જાળવણી અને બ્લડ પ્રેશર અને ગ્લુકોઝનું સંચાલન. હિમોડાયાલિસિસની અંદર બ્લડ પ્રેશર, ગ્લુકોઝ, ક્ષાર તત્વો અને પ્રવાહી આ ચારેયનું સંચાલન જરૂરી છે, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. નાઉ, સૌથી પહેલું પોષક તત્વ છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એ શાકાહારી લોકોને માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે સ્ટાર્ચી પદાર્થોમાં મળે છે, જેમ કે અનાજ, ફળ, શાકભાજી. આપણે જે આહાર લઈએ છીએ એની અંદર રોટલી, ભાત, જુવાર, બ્રેડ, પાસ્તા, ઓટ, બટેટા, રતાળું, આ બધું. નાઉ, કાર્બોહાઈડ્રેટ એ એવો પોષક તત્વ છે જે ગ્લુકોઝ નામની સાદી ખાંડમાં તૂટી અને લોહીમાં ભળે છે અને આપણે માટે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બને છે. મગજ અને રક્તકણોને ગ્લુકોઝની ખાસ જરૂર હોય છે અને કાર્બોહાઈડ્રેટ આ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. તો ગ્લુકોઝની સાથે સાથે કાર્બોહાઈડ્રેટ તમને તૃપ્તિ અને સંતોષની પણ લાગણી આપે છે. તેનાથી તે સંકેત આપે છે કે પૂરતા પ્રમાણમાં ખવાઈ ગયું છે, જેથી તમે આખા દિવસમાં તમને ભૂખ ન થાય અને અનિચ્છનીય નાસ્તો તમે વિચિત્ર સમયે ન કરો. અને આનું મુખ્ય કારણ એ છે કે કાર્બોહાઈડ્રેટ બે પ્રકારના છે, સાદા અને કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે આહારકીય રેશાવાળા. આહારકીય રેશા તમને આખા ધાન્યો અને શાકભાજીમાંથી મળે છે અને એ તમારા પાચનમાં મદદ કરે છે, કબજિયાત થતો અટકાવે છે અને લોહીમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ હોય છે એને એ કંટ્રોલ કરે છે, નિયંત્રણ કરે છે એનું. ઘણા લોકોને ડાયાલિસિસની અંદર થાક લાગે છે અને એનું કારણ છે કે એમને ફટીક જેવી ફિલિંગ થાય છે અને એનું કારણ છે ઓછી
ઉર્જા, તો અને આ ઉર્જા ખાસ કરીને આપણને કાર્બોહાઈડ્રેટમાંથી મળે છે. એટલે સારો કાર્બોહાઈડ્રેટ વાળો આહાર કે ડાયાલિસિસ વાળા પેશન્ટ જો લેશે તો એમને શક્તિ પણ રહેશે, અને પ્રોટીન જે છે તે એનું જે પ્રમાણ છે તે જળવાશે બીજા મહત્વના કાર્યો માટે, અને કાર્બોહાઈડ્રેટની જે પ્રોટીન સ્પેરિંગ એક્શન છે તે પણ કાર્યરત રહેશે. નાઉ બીજું મહત્વનું પોષક તત્વ છે જે તમારા શરીરનું ઘડતર કરે છે, જેનું નામ છે પ્રોટીન્સ. અને પ્રોટીન્સ વિશે કિડનીના પેશન્ટોમાં ઘણી બધી ગેરસમજ હોય છે, કારણ કે જેવો કિડનીનો રોગ થાય છે એવું લોકો તરત જ ઇન્ટરનેટ પર અને ગૂગલ પર જુએ છે કે આ શું રોગ છે, એમાં શું ખવાય, શું ન ખવાય, અને પ્રોટીન વિશે ઘણી બધી માહિતી તમને મળે છે. તો તમારો પહેલો પ્રશ્ન ડોક્ટરને હોય છે કે શું હું પ્રોટીન ખાઈ શકું, અને કારણ કે તમે સાંભળ્યું છે કે પ્રોટીનને મર્યાદિત કરવું પડે, પણ એ મર્યાદિત કરવાની જરૂર નથી. પણ એ પણ નહીં સમજવું કે તમે કોઈ પણ પ્રોટીન ક્યારે પણ ખાઈ શકો. નાઉ ખાસ કરીને જ્યારે હિમોડાયાલિસિસ થતું હોય ત્યારે પ્રોટીનની ખાસ જરૂર પડે છે. નાઉ પ્રોટીન તમારા શરીરના સ્નાયુઓ બનાવે છે, બીમારીઓ અને ચેપ સામે લડવા માટે યોગ્ય પ્રતિરક્ષા આપે છે, અને એટલે કે તમારી ઇમ્યુનિટી વધારે છે. ઘણા બધા મેટાબોલિક પ્રક્રિયાઓમાં પણ પ્રોટીન જરૂરી છે, અને તમારા સ્નાયુઓ, પેશીઓ, કોષ, લોહી બધું જ પ્રોટીનનું બનેલું છે. જ્યારે તમે ડાયાલિસિસ કરો છો ત્યારે પ્રોટીનનું શું થાય છે? તો પ્રોટીન જ્યારે શરીરમાં પાચન થાય છે, તેનું અવશોષણ થાય છે અને ચયાપચય થાય છે, ત્યારે પ્રોટીનના વેસ્ટ પ્રોડક્ટ્સ લોહીની અંદર ભળે છે, અને આ કચરો ફિલ્ટર કરવા સ્વસ્થ કિડની જે હોય છે તે લાખો નેફ્રોનનો ઉપયોગ કરે છે, અને શરીરમાં પેશાબ દ્વારા તમારો કચરો બહાર કાઢે છે. પરંતુ જે બીમાર કિડની છે તે પ્રોટીનનો કચરો દૂર કરી શકતી નથી, અને એટલા માટે લોહીમાં તેનું પ્રમાણ વધી જાય છે. અને તમે અંતિમ તબક્કામાં જ્યારે રીનલ રોગમાં પહોંચો છો અને ડાયાલિસિસ શરૂ થાય છે ત્યારે પરિસ્થિતિ બદલાય, અને પછી તમે પ્રોટીન વ્યવસ્થિત લઈ શકો છો. નાઉ હિમોડાયાલિસિસની પ્રક્રિયામાં તમે લગભગ 6-9 ગ્રામ પ્રોટીન ગુમાવો છો. શરીરના તમામ સામાન્ય કાર્યોને જાળવવા અને શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે તમારે સરેરાશ વ્યક્તિ કરતા વધુ પ્રોટીનની જરૂર પડે છે. એટલે પ્રોટીન તમારા આહારનું એક મહત્વપૂર્ણ પાસું બની જાય છે, અને નબળું પોષણ અપૂરતા પોષણના સ્તર તરફ તમને લઈ જાય છે, અને તમારી ઓલરેડી નાજુક પરિસ્થિતિ વધારે ગંભીર સ્વાસ્થ્યના જોખમોનો સામનો તમારે કરવો પડે છે. નાઉ પ્રોટીનની જરૂરિયાત આપણે જોઈએ તો પહેલો, બીજા અને ત્રીજા તબક્કાની અંદર 0.8 ગ્રામ પર કિલોગ્રામ પ્રોટીન જોઈએ છે, અને હિમોડાયાલિસિસમાં 1.2-1.3 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ, અને પેરિટોનિયલમાં 1.2-1.6 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ પ્રોટીનની જરૂરિયાત હોય છે. પણ એક જ વસ્તુ યાદ રાખવું કે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન તમારે લેવું જોઈએ. નાઉ ચરબી જે છે એ તમારા સંતુલિત આહારને સંપૂર્ણ કરે છે, એટલે ચરબી પણ એટલી જ મહત્વની છે. ચરબી બે પ્રકારની છે, અનસેચ્યુરેટેડ અને સેચ્યુરેટેડ. સેચ્યુરેટેડમાં એ તમને ઘી, આપણે માખણ, મલાઈ એ બધામાંથી મળે છે, અને એ તમારું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ વધારે છે, અને તમારા ધમની અને શીરામાં કોલેસ્ટ્રોલના ક્ષાર જમા કરે છે. જ્યારે અનસેચ્યુરેટેડ છે તે વનસ્પતિજન્ય તેલ અને સૂકા એટલે નટ્સ અને એમાંથી મળે છે, માછલીમાંથી મળે છે, અને આ પણ બે પ્રકારના છે, મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ, જે આપણે આગળ જોઈશું કે એમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ છે, જે તમને આપણે
ओमेगा थ्री खास करीने छे ते एंटी इन्फ्लेमेशन तरीके काम करे छे अने तमने हृदय रोग अने स्ट्रोक नु ए करवामां मदद करे छे कंट्रोल करवामां तमारा चामडीनी कोई पण जातनी प्रॉब्लम छे लुपस छे रूमेटॉइड आर्थराइटिस छे आ बधाने दूर करवामां मदद करे छे अने कैंसर सामे पण प्रोटेक्शन आपे छे एवी ज रीतना जे ओमेगा सिक्स फैटी एसिड छे ते ब्रेन ना फंक्शन माटे मसल ना ग्रोथ माटे अने हॉर्मोन ना प्रोटेक्शन माटे मदद करे छे अहीं खास एक ज वस्तु याद रखी के जे अनसेच्युरेटेड फैटी एसिड छे एने बेकरी वाला सेच्युरेटेड बनावा माटे ए लोको प्रोसेस करे छे अने आने ट्रांस फैट कहवाय छे अने ट्रांस फैट अपना शरीर ने माटे खूबज डेन्जरस छे एनाथी कैंसर थाय छे एनाथी ओबेसिटी थाय छे अल्झाइमर थाय छे लीवर नी तकलीफ थाय छे अने डायाबिटीस थाय छे एटले ट्रांस फैट्स न लेवा जोईए नाउ संतुलित आहार एटले कार्बोहाइड्रेट प्रोटीन अने चरबी नुं संतुलन अने आ त्रणेयनुं संतुलन आपणे करीशुं तो कुपोषण सामे आपणने रक्षण मळशे नाउ इम्पोर्टेंट क्षार खास करीने किडनीना दर्दीओने माटे इस फॉस्फरस अने आ हाડકામાં રહેલું છે અને કેલ્શિયમની સાથે રહેલું છે સ્વસ્થ હાડકા અને દાંતને માટે તે ખૂબ જ જરૂરી છે અને જે સામાન્ય કામ કરતી કિડની છે એ વધારાના કેલ્શિયમને દૂર કરી શકે છે પરંતુ બગડેલી કિડની અથવા ઇવન ડ્યુરિંગ ડાયાલિસિસ ફોસ્ફરસ બહાર નીકળી શકતું નથી ફોસ્ફરસ તમને વિવિધ પદાર્થોમાંથી મળે છે ચરબીયુક્ત દૂધ ચીઝ દહીં આઈસ્ક્રીમ વગેરે અનાજ કઠોળ ચોકલેટ આલ્કોહોલ સોફ્ટ ડ્રિંક્સ કોફી કોકો બટેટા પ્રોસેસ્ડ મીટ માછલી અને ચિકનના ખાસ અમુક ભાગો તો આ જે બધા છે તે વધારે માત્રામાં ફોસ્ફરસ ધરાવે છે અને એ આપણે આપણા આહારમાં ઓછા લેવા જોઈએ હવે ફોસ્ફરસનું પ્રમાણ ઓછું ધરાવતો ખોરાક પણ જો તમે વધારે વખત લો તો પણ તમે વધારે ફોસ્ફરસ લો છો એટલા માટે ઓછા નાના પોર્શન લેવા અને ડાયટિશિયન અને ડોક્ટરની મદદથી ફોસ્ફેટ બાઇન્ડર્સ નામની દવા લેવી અને એ ખાસ કરીને છુપાયેલું ફોસ્ફરસ દૂર કરો જે ખોરાકમાં એડિટિવ અથવા જે પરિરક્ષિત ખાદ્યો હોય છે જેમ કે ફાસ્ટ ફૂડ તૈયાર પેકેટમાં મળતો ખોરાક બોટલ્ડ પીણા હોય અને આ બધામાં હિડન ફોસ્ફરસ હોય છે અને એ આપણે ન લેવું જોઈએ સોડિયમ એ બીજું પોષક ક્ષાર તત્વ છે જે કિડનીના રોગ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ એને માટે ખૂબ જ સાવધાની તમારે એ કરવી જોઈએ વર્તવી જોઈએ જ્યારે તમે સોડિયમ શરીરમાં કિડની નથી બહાર કાઢી શકતું ત્યારે તમને વધારે તરસ લાગે છે વધારે તમે એને લીધે પ્રવાહી પીઓ છો વધારે પ્રવાહી પીઓ છો તો પાણીનો અટકાવ થાય છે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે શ્વાસ ચડે છે અને હૃદય અને કિડની પર તાણ આવે છે સ્ટ્રેસ આવે છે અને આને માટે એક્શન ઇઝ કે તમે તમારા આહારમાં સોડિયમ પ્રતિબંધિત કરવું જોઈએ મીઠાની માત્રા બજારમાં જે ખોરાક મળે છે પરિરક્ષિત ખાદ્યો છે એડિટિવ્સ છે અથાણા ચટણી પાપડ સોડાવાળી વસ્તુઓ મીઠું ચડાવેલું કોઈ પણ માખણ અથવા ઇવન સુકવણીઓ બધી આ બધામાં સોડિયમની માત્રા ખૂબ જ હોય છે અને તમારી ડાયટિશિયન અને ડોક્ટરની મદદથી જ મીઠાનું પ્રમાણ નક્કી કરો અને એ પ્રમાણે તમારે લેવું જોઈએ સામાન્ય જ મીઠું ઉપયોગ કરો લો સોડિયમ જરૂર નથી કારણ કે લો સોડિયમમાં એ લોકો પોટેશિયમ ઉમેરે છે તમારા ભાગનું જે પણ કોઈ ડોક્ટર અને ડાયટિશિયને સૂચવેલ જે પણ મીઠું છે તે દૂર કરો સાઈડમાં રાખો એ પાણીમાં તમે ઓગાળીને રાખી શકો છો મીઠાવાળું પાણી અને પછી તમારા ખાવાનામાં એ જેટલું જરૂર હોય એટલું પાણી ઉમેરો
અને દર દર દરેક ભોજન વખતે તમે આ વાપરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે શું ખાવાના છો એનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે લીંબુના ટીપા, ફુદીનો, અન્ય હર્બ પણ તમે વાપરી શકો છો. ડુંગળીનો પાવડર, લસણનો પાવડર, સફેદ મરી પણ આની અંદર પણ ખૂબ જ ઓછી માત્રામાં તમારે વાપરવું જોઈએ, તો તમે મીઠાની ઉણપ પૂરી પણ પડશે. પણ આની અંદર પણ અન્ય પોટેશિયમ અને હોય છે ડુંગળી અને લસણના પાવડરમાં, એટલે એની પણ ખાસ તમારે કાળજી રાખવી. નાઉ ફૂડ લેબલ્સ આપણે ત્યાં વાંચવાનો રિવાજ નથી, પરંતુ એ અપનાવો અને હરેક ફૂડ જે પણ તમે ખરીદો છો બજારમાંથી, સુપરમાર્કેટમાંથી, એનું લેબલ વાંચો, એને શીખો અને એનો અભ્યાસ કરો. અને આ પેકેજ્ડ ફૂડ્સમાં ઘણું બધું એવું હોય છે કે જે તમારે ન લેવું જોઈએ. એટલે નોર્મલી કિડનીવાળા પેશન્ટે પ્રોસેસ્ડ, પેકેજ્ડ અને તૈયાર ખાદ્યોને ટાળવા જોઈએ અને પોષક તત્વ ના લેબલ વાંચીને જ ઉપયોગ કરો. કારણ કે આપણે ત્યાં કેટલા એવા નાના નાના કુટીર ઉદ્યોગો છે જે લોકો આ લેબલ લગાવતા પણ નથી, એટલે ઇટ ઇઝ બેટર કે તમે ન જ લો, ખાવ જ નહીં, રાઈટ? નાઉ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યુએસએ વાળાએ અમુક એ આપ્યું છે કે ઓછું સોડિયમ એટલે 140 મિલીગ્રામ થી ઓછું, ખૂબ ઓછું એટલે 35 મિલીગ્રામ થી ઓછું, સોડિયમ મુક્ત એટલે 5 મિલીગ્રામ થી ઓછું, અને ઘટાડેલું સોડિયમ એટલે જરૂરત કરતા 25% ઓછું. પોટેશિયમ એ તમારા જીવનનું શાસન કરે છે, એ પોષક તત્વોનો રાજા કહેવાય છે કિડનીના રોગને માટે. એ મહત્વનું તો પુષ્કળ છે, કારણ કે બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે, માંસપેશીઓનું સંકોચન વિકોચન કરે છે, ચેતાઓનું કંટ્રોલ કરે છે, બ્રેઇન ફંક્શન માટે જરૂરી છે, હૃદયના ધબકારા માટે જરૂરી છે. પરંતુ બીકોઝ એ જે રોગવાળી કિડની છે તે પોટેશિયમ બહાર નથી કાઢી, ફિલ્ટર માટે અસમર્થ છે, એટલે તમે પોટેશિયમ વાળો ખોરાક લેવાનું જો ચાલુ રાખો અને લોહીમાં તેનો ભરાવો થાય તો કાર્ડિયાક અરેસ્ટ તમને આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખો. અને આના ચિહ્નો છે ઉબકા, નબળાઈ, નિષ્ક્રિયતા, ધીમી પલ્સ, એ તમારા ઊંચા પોટેશિયમના કેટલાક સંકેતો છે. એટલે એવું થાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ. અહીંયા લિસ્ટ આપેલું છે, તમને પણ કિડની વોરિયર ફાઉન્ડેશન વાળાએ જે બુક લખેલી છે, બહુ સુંદર બુક છે, બહુ સિમ્પલ બુક છે, અને એ બુકમાં આ લિસ્ટ આપેલા છે. એ બુકને રિફર કરો અને આ લિસ્ટ લો અને આના ઉપર આમાં તમને બધા જ કયા ખાદ્ય પદાર્થમાં કયા કયા પોષક તત્વો છે એના વિશે, કયા કયા કેટલું કેટલા પ્રમાણમાં પોટેશિયમ છે એનું તમને વેલ્યુઝ આપેલી છે. તો એનો ઉપયોગ કરી અને તમે તમારા ડાયટની અંદર આને વાપરી શકો છો. અને ખાસ કરી અને તમે મધ્યસ્થા નો રસ્તો લો અને નાના ભાગો આરોગો અને તમારા આહારને સંતુલિત કરો. દાખલા તરીકે તમે સવારના જો દાળ લંચમાં લીધી હોય તો સાંજનું દૂધ કે દહીં તમે ટાળી શકો છો. એવી રીતના પોટેશિયમના વપરાશ માટે પણ, અને ખાસ કરીને યાદ રાખવાનું કે મીટ અને શાકભાજીના સૂપ ન લેવા જોઈએ, ફળના રસ ન લેવા જોઈએ. આપણે ત્યાં બીમારી આવે એટલે સૂપ અને ફળના રસ તાત્કાલિક ધોરણે આપવા માંડે છે, પણ કિડનીના રોગ વાળાએ આ ચોક્કસપણે ન લેવું જોઈએ. લીચિંગનો ઉપયોગ કરો જ્યાં જરૂરી હોય ત્યાં. ગરમ પાણીમાં 1/2 કલાક ખાદ્ય પદાર્થને પલાળી અને પાણી કાઢી નાખો અને પોટેશિયમ દૂર થશે. ખાસ કરીને કંદમૂળ માટે ઉપયોગ કરો, કારણ કે કંદમૂળમાં બહુ પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે અને તમારા લોહીની અંદર 5.5 મિલીમોલ પર લિટર જો વધારે હોય પોટેશિયમ, તો તમારે બધા જ શાકભાજી અને દાળનું લીચિંગ કરવું જોઈએ. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ, પીણાઓ, એટલે પીઓ છો એ માત્ર પાણી નથી, બીજા બધા પીણા, બીજા બધા પ્રવાહી પણ
પ્રવાહી જ છે અને એ તમારા ટોટલ કાઉન્ટમાં તમારે એને કન્સિડર કરવું પડે. કિડની એ તમારા ચોઈસ નહોતું, કિડનીની બીમારી તમે પસંદ કરીને લીધી નથી, તમને એક સંયોગથી મળી છે, એટલે જે છે તેને એક્સેપ્ટ કરી અને સરસ જિંદગી જીવવાની કોશિશ કરો, તમારી જાતને પ્રેમ કરો અને સારો આહાર લઈ તમારી ડાયટિશિયનનો કોન્ટેક્ટ કરી, ડાયટિશિયન સાથે વાતચીત કરી અને સ્વસ્થ રહેવાનું શીખો. આભાર. હેવ અ ગુડ ડે.